ગુજકોમાં સોલ દ્વારા 61 મંડળીના શેર પરત કરતા સાબરકાંઠા જિલ્લા સેવા સહકારી મંડળીઓના ચેરમેનોની મીટિંગ યોજાઈ. સાબરકાંઠાના 61 ગામોની સેવા સહકારી મંડળીઓનું સભ્યપદ રદ કરાયું છે. તેના અનુસંધાનમાં ઈડર મોહનપુરા દિવેલા સંઘ ખાતે 61 મંડળીઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરીઓની મીટિંગ યોજાઈ હતી. ગુજકો માસુલ દ્વારા મનસ્વી રીતે શેર પરત કરી સભ્યપદ રદ કર્યું હોય એવી સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક સેવા સહકારી મંડળીના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં કોરોના મહામારીના કારણે એક મંડળીના બે પ્રતિનિધિ ઉપરોક્ત બાબતની ગહન ચર્ચા તેમજ વિરોધ કરવા તથા કાયદાકીય પગલાં લેવા તેમજ આ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ તેમજ સરકારમાં રજૂઆત જેવી ચર્ચા કરવા માટે ઈડર દિવેલા સંઘના મેદાનની ખુલ્લી જગ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે એકત્રિત થયા હતા, જેમાં ગુજરાતી સહકારી સંસ્થાઓમાં અગ્રણ્ય સ્થાન ધરાવતા ગુજકો માસુલના બોર્ડ ઓફ ડિરેક્ટર અચાનક સાબરકાંઠાની 144 પૈકી હિંમતનગર, ઈડર તેમજ અન્ય તાલુકાના 61 ગામોની સેવા સહકારી મંડળીઓનું ફેડરેશનના સભ્યપદેથી રદ કરીને જે તે મંડળીઓએ ધારણ કરેલા શેરની રકમનો ચેક તે મંડળીઓને મોકલી આપતા તમામ 61 સેવા સહકારી મંડળીના વહીવટકર્તાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને ઈડરના મોહનપુરા ખાતે આવેલા દિવેલા સંઘ ખાતે એકત્રિત થઈ વિરોધ કરી યોગ્ય કાર્યવાહી કરવા ચર્ચા વિચારણા કરી હતી. રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થામાં સ્થાન ધરાવતી ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગત 3 જૂનના રોજ મળેલી સભાના ઠરાવ નંબર 15 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર તાલુકાના લાલપુર, બડોલી, રામપુર, અબડાસણ, બ્રહ્મપુરી, રેવાસ, લક્ષ્મણપુરા, તખતગઢ, પૃથ્વીપુરા, મેસણ, બેરણા, ગઢા, હાથરોલ જેવા 61 ગામોની સેવા સહકારી મંડળી સામે પોતાના સભાસદોની ખેતી ઉત્પન્ન માલને એકત્રિત કરીને વેચાણ કામગીરીના ખોટા આંકડા રજૂ કરીને સભ્યપદ મેળવ્યું હોવાનો આક્ષેપ કરીને મંડળીઓને શેરની રકમના ચેક મોકલી આપી સભ્યપદ રદ કર્યું છે. પટેલ અશોકકુમાર રેવાભાઈ લાલપુર સેવા સહકારી મંડળીના ચેરમેન દ્વારા કોર્ટ અને જરૂર પડશે તો ઉપવાસ ઉપર ઉતરી લડત આપવાની પણ તૈયારી બતાવી છે, જેને દરેક મંડળીઓના ચેરમેનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા, ZSTV, ઈડર. ખેડૂતોને બહુ મોટી સમસ્યા ઊભી થશે, જેમાં ખાતર, દવા, બિયારણ જેવા ગુજકો માસુલ થ્રુ અમારે અહીંયા ખાતર આવતા હતા, એ હવે અત્યારે આખી ચેનલ બંધ થઈ જશે અને જે આ શેર પરત કર્યા એના લીધે ખેડૂતોને બહુ દુઃખ ભર્યું વાતાવરણ ઊભું થયું છે. અને એના માટે ખેડૂતોએ અને સેવા મંડળી જ્યાં જવું પડશે ત્યાં જે જગ્યાએ જવું પડશે એના માટે કોર્ટ કચેરીના દરવાજા ખખડાવવા પડશે, સરકારના ખખડાવવા પડશે, તો પણ તૈયાર છે બધા ખેડૂતો, અને આંદોલન ઉપર ઉતરવું પડશે તો પણ ઉતરશે. કારણ કે 35-40 વર્ષ પહેલાં જે શેર અમે એકત્રિત કરીને આપ્યા છે એ શેરની આજે વેલ્યુ ગણીએ તો 2 લાખ રૂપિયા પકડતા પણ ઓકી ના શકાય. અને એ અત્યારે હાલ પરત કરવામાં આવે છે તો અમારે બચારા ખેડૂતોને જવું ક્યાં એ સમસ્યા ઊભી થવાની તૈયારીમાં છે. હવે સાહેબ, જાણવા મળ્યું છે કે આપણા મંડળીઓ તરફથી કોઈ કામકાજ બહુ કરાતું નથી, એના અનુસંધાને ગુજકો માસુલ તરફથી આપણને શેર પરત કરવામાં આવે છે? ના ના, એ એકદમ વાહિયાત વાતો છે સાહેબ. અત્યારે જે બી કંઈ અમારી મંડળીમાં ખાતર આવે છે તે ગુજકો માસુલથી જિલ્લા સંઘથી તાલુકા સંઘ અને મંડળીમાં વિતરણ થાય છે, જેની ઇપકો ક્રિપકો કંપનીઓએ ગુજકો માસુલ થ્રુ જ અમારું ખાતર આવે છે, અને જે બી સરકારના માધ્યમથી ખરીદી થાય છે મફરીની ને બધી એ ડાયરેક્ટ ખેડૂતો મંડળી દ્વારા, અગર પ્રાઇવેટ જે લોકો ગુજકો માસુલવાળા સેન્ટર આપે છે તે સેન્ટર ઉપર મગફળી કે તુવડ કે બધું સેન્ટરમાં ત્યાં અનાજ ભરાવે છે. એવી આ બધી વાહિયાત વાતો છે સાહેબ. અત્યારે 100% જે કંઈ ગુજકો માસુલ ઓર્ડર કરે કે પરમિશન આપે એ પ્રમાણે દરેક મંડળીઓ કામ કરતી જ હોય છે. હવે આવનારા દિવસોમાં આપ મંડળીઓ તેમજ ખેડૂત મિત્રો તરફથી શું કાર્યવાહી રહેશે? આવનારા દિવસોમાં સાહેબ, અત્યારે અમે આ રજૂઆત કરી છે એક મોટા પાયે ખેડૂતોની મીટિંગ બોલાવીને, એ જો નહીં કરે તો આગળ અમે કોર્ટમાં એનો કેસ દાખલ કરીશું અને આગળ ઉગ્ર આંદોલન બી કરવું પડશે તો કરીશું, એવી ખેડૂતો અને મંડળીઓની પૂરેપૂરી તૈયારી છે. આપણા ગુજરાતના ખેડૂતોની સંસ્થા એવી ગુજકો માસુલ, સર્વે ખેડૂત ગુજરાતના તમામે તમામ લોકોને ખબર હશે ગુજકો માસુલ એટલે શું. જેમ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી દૂધનું અને દૂધની બનાવટોનું વિતરણ કરે છે, તેમ ખેત પેદાશોનું ઉત્પાદન કરવા માટે દવા, બિયારણ અને ખાતરનું પણ આપણું આ ગુજરાત માર્કેટિંગ ફેડરેશન એટલે ગુજકો માસુલ દ્વારા કરવામાં આવે છે.
આ પણ ખેડૂતની એક જીવાદોરીનું સાધન જ છે. ખેત પેદાશોને આ રીતે આપણને સસ્તા મૂલ્યે આપણી પેદાશોને ખાતર દવાને બિયારણે આપણને પહોંચાડવાનું કામ કરે છે આ ગુજકો માર્શલ. જે વખતે 40 વર્ષ પહેલાંની વાત કરું છું કે જ્યારે એના પાયા નખાયા ત્યારે ગામની દરેકે દરેક સેવા મંડળીઓના સામે ચાલી અને તેનું પ્રતિનિધિત્વ કરતા એવા પ્રતિનિધિઓ આવી અને શેરની રકમ ઉઘરાવી હતી. આજે સાબરકાંઠા જિલ્લાના સેવા મંડળીઓના ચેરમેનશ્રીઓ, સેક્રેટરીઓશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ વારંવાર મને રજૂઆત કરી કે 2 તારીખ પછી ગુજકો માર્શલે એક નોટિસના આધારે એમના શેરો રદ કર્યા છે અને એમની શેરની રકમ પરત કરી છે, એમનું સભ્યપદ છીનવી લીધું છે. આર્યુએ શું છે? સભ્યપદ છીનવવું એક તો ગુનાહિત પ્રવૃત્તિ છે. ખેડૂતોની આ સંસ્થાઓને ઉપર આ લોકો પેઢી બનાવવા માગે છે. આ પેઢીમાંથી આપણે દૂર જવાનું છે અને આજે વારંવાર રજૂઆતના કારણે અહીં આગળ 144 સાબરકાંઠાની મંડળીઓ પૈકી 61 મંડળીઓનું પ્રતિનિધિત્વ કરનાર ચેરમેનો અને સેક્રેટરીઓ અહીં આગળ ઉપસ્થિત રહ્યા છે. એમની સાથે લોકોનો પણ એવો ઉત્સાહ ખેડૂતોનો કે ભાઈ આ કાર્ય કરવા માટે જે કંઈ કરવું પડે એ આપણે બધું જ કરવા તૈયાર છીએ, પણ ગુજકો માર્શલે જે આપણી ખોટી રીતે આપણા જે શેરો પરત કર્યા છે અને સભ્યપદ રદ કર્યું છે કોઈ પણ સંજોગે આપણે પાછું લેવડાવવાનું છે. આ બાબતે અમે કલેક્ટરને નિવેદન પણ આપવાના છીએ અને રાજ્ય રજિસ્ટરમાં આ બધાનું નિવેદન આપી અને આ શેર પરત લેવડાવવા માટે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હશે એ તમામે તમામ કાર્યવાહી કરવાના છીએ. અને આ સભા અમે કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર, ટેમ્પરેચર ગન, તમામે તમામ વસ્તુઓનું ધ્યાન રાખી અને આ સભા કરી છે. જેમાં ન કરવી જોઈએ એ સંજોગોમાં પણ કરવી પડી છે અને ન આવવું જોઈએ એવા સંજોગોમાં પણ ખેડૂતોને આવવું પડ્યું છે. તો અમની વ્યથા એ ખરેખર ગુજરાતના દરેકે દરેક પરિવાર સુધી, દરેકે દરેક સેવાની સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ સુધી પહોંચવી જોઈએ એવી મારી આપ સર્વે ખેડૂત મિત્રોને વિનંતી.